નમસ્તે મિત્રો, આજે હું બનાવવા જઈ રહી છું મિક્સ વેજીટેબલ્સ બોલ્સ. મિક્સ વેજીટેબલ્સ બોલ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ છે બટેટા, જે મેં મીડિયમ સાઇઝના 3 બટેટા લીધા છે, જેને આ રીતે ખમણી લીધેલ છે. સામાન્ય રીતે બટેટાને ખમણવાથી ઓક્સિડાઇઝ થાય અને કાળું પડે છે, જેથી તેને મેં પાણીમાં રાખેલ છે. ચીઝ મેં અમૂલનું પ્રોસેસ ચીઝ લીધેલ છે, જે 75 ગ્રામ છે. 2 ટેબલ સ્પૂન કાકડી, કેપ્સિકમ અને ગાજર, જેને મેં આ રીતે ખમણેલ છે. 2 ટેબલ સ્પૂન કોથમીર, 2 ટેબલ સ્પૂન પાલક, જેને મેં બારીક સમારી લીધેલ છે. 2 ટેબલ સ્પૂન આદું મરચાં અને લસણની પેસ્ટ, 2 ટેબલ સ્પૂન ટોસ્ટનો ભૂક્કો, 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ, ચપટી મરી પાવડર અને ચપટી મીઠું. સૌપ્રથમ આપણે બોલ્સ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરી લઈએ. એ માટે આપણે પોટેટોની અંદર ચીઝ એડ કરીએ. પોટેટોમાંથી આ રીતે બધું જ પાણી નિતારી લેવાનું છે. ચીઝ મેં અમૂલનું લીધેલ છે, કોઈ પણ લઈ શકીએ આપણે. તેમાં કાકડી, ગાજર, કેપ્સિકમ, બારીક સમારેલા કોથમીર, પાલક, આદું મરચું લસણની પેસ્ટ, મરી પાવડર અને મીઠું ઉમેરીએ. તેમાં થોડો ટોસ્ટનો ભૂક્કો એડ કરીએ. મેં 2 ટેબલ સ્પૂન લીધેલ છે, પણ આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે યુઝ કરીશું. બોલ્સ બનાવવા માટે આપણે આ રીતે અપમ સ્ટેન્ડનો યુઝ કરીશું, જેને મેં અગાઉથી જ ગરમ થવા મૂકી દીધેલ છે. તેમાં થોડું થોડું ઓઇલ નાખીએ. હવે તેમાં આ રીતે નાના બોલ્સ મૂકીએ. આપણે બધા જ વેજીટેબલ્સ કાચા યુઝ કરેલ છે, માટે બોલ્સ નાના નાના રાખીશું, જેથી અંદરથી પણ સરસ ચડી જાય. આ રીતે પ્રેસ કરીને બરાબર રાઉન્ડ શેપ આપીશું. મિક્સ વેજીટેબલ્સ બોલ્સ બનાવવા માટે મેં ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે ચીઝ પણ યુઝ કરેલ છે, જેથી બાળકોને આ રેસીપી ખૂબ જ પસંદ પડશે. આ રીતે લાઇટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું અને પછી ફેરવીશું. ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે ચીઝ લીધેલ છે, જે બોલ્સને અંદરથી સોફ્ટ બનાવે છે, બહારથી એકદમ ક્રન્ચી અને અંદરથી
સોફ્ટ બને છે. તો આ આપણા મિક્સ વેજીટેબલ્સ બોલ્સ તૈયાર છે, જેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. મિત્રો, આ આપણા ક્રન્ચી સોફ્ટ મિક્સ વેજીટેબલ્સ બોલ્સ તૈયાર છે. ખૂબ જ સરસ બને છે, સૌને ખૂબ જ પસંદ આવશે. તો આજે જ બનાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.